કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતોલ આહાર વિશે સમજીશું. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક હોય છે જેની આપણા શરીરને આવશ્યકતા હોય. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે જરૂરિયાતથી ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જ જોઈએ. આવા પ્રકારના આહારને આપણે સમતોલ આહાર કહેવામાં આવે છે. શું તમે વિચારો છો કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાઓ છો તેને આખો ચાર્ટ બનાવો અને તપાસ કરો કે પ્રતિદિન તમે જે પણ ખાઓ છો એ બધા જ પોષક દ્રવ્યો હાજર છે. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અથવા તો ચણા, આથોણવાળો ખોરાક એટલે કે સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, ડોસા, બધું, લોટનું મિશ્રણ એટલે કે મકાઈની રોટલી, થેપલા, અનાજ કે દાળના દાણાના બનેલ હોય એવા, કેળા, પાલક, દાળિયા, કોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પણ તેને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જરૂરી છે જેથી તેનો પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થાય છે કે ખરાબ થાય છે? શાકભાજી તથા ફળોને છાલ ઉતારીને કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન દૂર થઈ જાય છે. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્ત્વના વિટામિન તથા ખનિજ સારોની હાજરી હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા ખનિજ સાર દૂર થઈ જાય છે. આપણને આદત હોય છે કે ચોખા એટલે કે ભાત રાંધતા પહેલાં ચોખાને બરાબર હાથથી મસળી મસળીને કે ઘસી ઘસીને આપણે એને ધોઈ નાખીએ છીએ, બરાબર? તો એનાથી શું થાય, એની અંદર જે વિટામિન હોય કે ખનિજો હોય કે ક્ષાર હોય એ બધું દૂર થઈ જાય છે. તેનો મતલબ ખરો કશો? આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે. તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ લેવામાં આવે અને ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો શું થાય કે પાણીમાં કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજસાર દૂર થઈ જાય છે. ખોરાક રાંધતી વખતે સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરી શકીએ? બુઝોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? તો પછી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા આ બધું ભરપૂર પ્રમાણમાં ખાવું જોઈએ કે જેથી આપણને ચરબીયુક્ત આહાર ખાધો કહેવાય, બરાબર? તેના સિવાય અન્ય ખોરાક ખાધો જ નહીં તો શું થાય? તો શું તમે વિચારી શકો છો કે આજે બુઝોએ કર્યું એ ઠીક કર્યું, ફક્ત ચરબીવાળો જ ખોરાક લીધો, બીજો કોઈ ખોરાક ખાધો જ નહીં તો શું થાય? આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન ખાવાથી આપણા શરીર માટે ખૂબ હાનિકારકતા આવે છે અને આપણા ભોજનમાં ચરબીની માત્રા મેદસ્વીતાનું કારણ બને છે. મેદસ્વીતા એટલે આટલું બધું પેટ થયું એવું કહેવાય, બરાબર?
પેટ વધી જાય, ચરબી વધી જાય અને આ બધા થાય. આ બધું થાય તો આપણને કેટલાક રોગો પણ થાય છે, તો એના રોગો વિશે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.